સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ખેરોર ગામે પારથી દે ખેરોર ગામે આવી પહોંચતા આખું ગામ ગમગીન બની ગયું. કર ચલે હમ ફિદા જાને તન સાથીઓ, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. આવું જ વાતાવરણ બન્યું જ્યારે પટેલિયા પ્રવીણકુમાર મૃતદેહ આસામથી હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યારબાદ સડક માર્ગે તેમના વતન વિજયનગર તાલુકાના ખરોલ ગામે લાવવામાં આવ્યો. તેમજ ગામમાં આવતાની સાથે તેમના સન્માનમાં દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યો હતો ત્યારે સૌની આંખો ભીની થઈ ગઈ હતી. પટેલિયા પ્રવીણકુમાર કાંતિભાઈ, જેઓ આસામ 1889 બ્રહ્મસ્ત્ર લાઇટ રેજિમેન્ટમાં નાયક પોતાની ફરજ બજાવતા હતા, તેમની પત્નીનું નામ દીપિકાબેન છે. જ્યારે પટેલિયા પ્રવીણકુમારને ફરજ દરમિયાન બીમાર હોવાથી ગુવાહાટી મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તારીખ 21/7/2022 રોજ એમને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે તેમના મૃત્યુના સમાચાર ઘરે પહોંચ્યા તો પરિવારમાં હોશ ઉડી ગયા. આખા પરિવારની હાલત કફોડી બની ગઈ હતી. આસામથી પ્રવીણકુમારના મૃતદેહને હોસ્પિટલમાંથી એમની રેજિમેન્ટમાં લાવવામાં આવ્યો. ત્યારબાદ સૈનિકોની દેખરેખ હેઠળ મૃતદેહ હવાઈ માર્ગ અમદાવાદ અને ત્યાંથી રોડ માર્ગે માદરે વતન લાવવામાં આવ્યો હતો. જવાનનો મૃતદેહ ગામમાં આવી પહોંચતા સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. ભારતની આ લાલની અંતિમ ઝલક માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સૌની આંખો ભીની થઈ ગઈ હતી. એમના અંતિમ દર્શન થતાં જ બાળકો, વૃદ્ધો, યુવાનો અને મહિલાઓના આંસુ પણ ટપકતા હતા. જ્યારે એમની અંતિમ યાત્રા નીકળી ત્યારે પ્રવીણકુમાર અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા, પ્રવીણકુમાર તુમ્હારા નામ રહેગા ના નારા લગાવ્યા હતા. આ સાથે ત્યાં હાજર ડીકે તિવારી પ્લાટૂન કમાન્ડર અશ્વિન પટેલ હવાલદાર તેમજ અન્ય જવાનો હાજર, સાથે સાથે વિજયનગર માજી સૈનિક સંગઠન સાથે જોડાયેલા માજી સૈનિકો પણ હાજર રહ્યા હતા, તેમજ વિજયનગર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જીવાજી સંગાત પણ હાજર હતા. ત્યારે ડીકે તિવારીને જણાવ્યું હતું કે આ જવાન અમારા યુનિટમાં કોઈ પણ કામ સોંપવામાં આવતું હતું તો ક્યારે પણ ના નથી પાડ્યું અને સૌથી પહેલાં કામ કરતા હતા અને અમારા યુનિટમાં આ જવાનના પ્રથમ નંબરે આવતા હતા. આટલું કહેતા એમના આંખમાંથી આંસુ સરી પડ્યા હતા અને તમામની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ અર્પી હતી. લલિત ડામોર, જેડેશ ટીવી, વિજયનગર.